હેલો ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતીમાં અને આજે વી આર ગોઇંગ ટુ ડિસ્કસ સમથિંગ વેરી 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 સ્પેશિયલ જેના માટે તમે છેલ્લા ઓલમોસ્ટ એક વર્ષથી તૈયારી કરી રહ્યા છો જેના માટે તમારી બધી જ મહેનત છે બધા જ ઉજાગરા છે ધેટ ઇઝ યોર બોર્ડ એક્ઝામ્સ તો આ બોર્ડ એક્ઝામ્સ જ્યારે હવે આપણને આમ સાવ નજીકથી ક્લી કરી રહી છે કે બસ દરવાજો ખોલ્યો અને આવી જ ગઈ છે તો આવી બોર્ડ એક્ઝામ્સ પહેલાં અમુક એવી બાબતો કે જે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે એવી નાની નાની વસ્તુઓ છે કે જેને આપણે સમજવી તો જરૂરી છે પણ સાથે સાથે તેનો અમલ પણ જરૂરી બની જાય છે કે આ નાની વસ્તુઓનું ધ્યાન ના રાખીએ તો ક્યારેક મોટી સમસ્યાઓ છે તે આપણા માટે સર્જાઈ જતી હોય છે ટુ અવોઇડ દિસ અમુક એવા પોઈન્ટ છે જેને ફટાફટથી કવર કરી લઈએ છીએ એન્ડ વી વિલ ડિસ્કસ ઇટ કે જો આ વસ્તુ થાય તો આપણે શું કરી શકાય કંઈક ને કંઈક તમારી સાથે રિલેટ કરતું જ હશે તો વધુ સમય ના બગાડતા સૌથી પહેલા તો એક્ઝામના આગલા દિવસે અથવા તો એક્ઝામ વાળા દિવસે ઉજાગરો કરવાનો ટાળો કોઈ ઉજાગરો ના કરશો ખાસ કરીને જ્યારે તમારી છે તમારે બીજા દિવસે પેપર લખવાનું છે તો ડોન્ટ ડુ ધસ સેકેન્ડ તમારું જે બિહેવિયર છે તેને નોર્મલ રાખો એક ટેન્શન હોય છે એક હાઈપ હોય છે એક ડર પણ હોય છે અને ખાસ દસમું ને બારમું ધોરણ આ વખતે બંને પહેલી વાર બોર્ડની પરીક્ષા આપે છે લાઈફમાં ડ્યુ ટુ માસ પ્રમોશન તો એટ દેટ ટાઈમ તમને કેવું પેપર હશે શું હશે કઈ રીતની સિસ્ટમ હશે આ બધી જ વસ્તુઓ છે તેનો કંઈક કંઈક ડર હશે પણ આ ડરને લીધે તમારું બિહેવિયર છે તેના પર અસર ના પડવા દો કિપ ઇટ વેરી નોર્મલ એક નોર્મલ સ્કૂલની એક્ઝામની જેમ જ તમારું બિહેવિયર રાખો એટલું જ સહજતાથી વર્તન કરો તો બધાની સાથે સ્વસ્થતાથી વાત કરો કોઈ ડર છે તેને મનમાં ન લાવો અને બધા જ પોતપોતાની રીતે યુનિક છે મારા ફ્રેન્ડને કોર્સ પાંચ વાર પૂરો થઈ ગયો મારે એક જ વાર પૂરો થયો છે તો આ વસ્તુને લઈને મગજમાં ડર ના આવવા દો યસ બધા સ્ટુડન્ટ્સ યુનિક છે તમે જે વાંચ્યું છે તમે જે રીતે વાંચ્યું છે તમારી તૈયારી તમારા માટે છે તો તમારી જાતને એટ દેટ ટાઈમ કમ્પેર ના કરો ઇફ કોઈ પેરેન્ટ્સ જોઈ રહ્યા છે તો સ્પેશિયલી ડોન્ટ કમ્પેર તો પોતાની તૈયારી તમને મદદ કરવાની જ છે કોઈ પણ રિવિઝન છે તેને ઝડપથી ના કરશો પૂરતો ટાઈમ લો પૂરતું રિવિઝન કરો ઓછો સમય છે ઘણું બધું બાકી છે તો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તેને કવર કરવાની ટ્રાય કરો બટ ડોન્ટ ડુ ઇટ કે લાઇક એક સાથે બહુ બધું છે અને પછી કંઈ જ નહીં વડે કે એક કલાક છે અને છ ચેપ્ટર બાકી છે તો વોટ આઈ વિલ ડૂ છ ચેપ્ટર તો પોસિબલ નથી રિવાઇઝ કરવા પણ મને એટલી ખબર છે કે આ છ ચેપ્ટરમાંથી જે આઈએમપી પોઈન્ટ્સ છે એ હું કદાચ એક કલાકમાં રિવાઇઝ કરી શકીશ તો સ્માર્ટલી એને રિવાઇઝ કરવાનું નેક્સ્ટ ઓલ ઇઝ વેલ એક બહુ જ ખાસ મંત્ર જે આપણે બધા થ્રી ઇડિયટ્સમાંથી શીખી ગયા છીએ કે આલ ઇઝ વેલ આલ ઇઝ વેલ યસ આલ ઇઝ વેલ ખુશ રહો સ્વસ્થ રહો કોઈ નેગેટિવ થોટ્સ ના આવવા દો અને જે પણ મહેનત તમે કરી છે જેટલી પણ મહેનત તમે કરી છે તો એના અકોર્ડિંગ તમને રિઝલ્ટ મળવાનું જ છે બીજું ઓલમોસ્ટ થી એક્ઝામ્સ છે તો જ્યારે તમે આ જોઈ રહ્યા છો ત્યારે એટ ધટ ટાઈમ તમારું પાઉચ રેડી થઈ ગયું હોવું જોઈએ તમારો કંપાસ બોક્સ રેડી થઈ ગયો હોવો જોઈએ સાથે સાથે ત્રણ બોલપેન બ્લૂ રિફિલવાળી ખાસ ખાસ બોલ બોલપેન જે તમે યુઝ કરતા હો છો તેને પેન્સિલ રબર પછી પરિકર જેને આપણે કહીએ છીએ કોણ માપક જે ખાસ જરૂરી હોય છે અમુક પેપર્સમાં અમુક સબ્જેક્ટમાં તો પહેલાંથી રાખી જ દો એવું ના કરો કે ચાલો ગણિતનું પેપર આવશે ને ત્યારે હું પરિકર નાખી દઈશ પડ્યું છે ને ભલે રહ્યું તો પ્રાયર આ બધી જ તૈયારી લાઈક આજે શનિવાર આજે જ્યારે તમે આ જોવો છો કાલે રવિવાર તો ખાસ કાલનો દિવસ આને ડેડિકેટ કરી દો લો તમારું એક પ્રોપર પાઉચ રેડી હોવું જોઈએ તમારી જે હોલ ટિકિટ છે તેની ઝેરોક્સ કરાવી લો તેની એક કોપી એવું હોય તો કરાવી જ લીધી હશે પણ સ્ટીલ એક કોપી ઝેરોક્સ કરાવી અને તેને તમારા પાઉચ કે કમ્પાસ બોક્સમાં સાથે રાખો તો ઇફ ઇન કેસ તમે ભૂલી જાઓ છો તો તમારું જે આઇડેન્ટિટી છે તમને જે અંદર જવા માટેનો જે તમારો પાસ છે તે તમારી હોલ ટિકિટ છે તો લાસ્ટ મોમેન્ટ રશ અટકાવો અને એક કોપી કરાવીને પાઉચ કે કમ્પાસ બોક્સમાં રાખી દો અને એક કોપી ઘરે પણ એવી રીતે રાખો કે પેરેન્ટ્સને ખબર હોય કે અહીંયા પડી છે તો એટ દેટ ટાઈમ કંઈ બી થશે તો દેટ વિલ હેલ્પ યુ આઉટ અને ખાસ બ્લુ બોલપેનનો જ ઉપયોગ કરજો કોઈ કલરની છૂટ નથી આકૃતિ પેન્સિલથી દોરજો ફૂટપટી સ્કેલનો ઉપયોગ કરજો લીલી લાલ કાળી બોલપેનનો ઉપયોગ ના કરશો બેટા એનાથી પેપર્સ ચેક થતા હોય છે તો શું તમે વાપરશો બહુ સિમ્પલ ભાષામાં કહું તો એક નોર્મલ બોલપેન જે આવે છે બે ત્રણ રૂપિયાવાળી તેનો ઉપયોગ કરો રિફિલ વાળી બ્લૂ બોલપેનનો ઉપયોગ કરો જેલ પેનનો ઉપયોગ ટાળજો ઘણા બધાને હોય છે જેલ પેનનો ઉપયોગ કરવાની ટેવ પણ બને ત્યાં સુધી અવોઇડ કરો રિયલાઈ જવાના ચાન્સીસ છે કે કંઈ બી એવું થાય તો પ્રેઝન્ટેશન પર પણ અફેક્ટ ઇફેક્ટ કરી શકે છે સો અપ ટુ યુ પણ બને ત્યાં સુધી બ્લુ બોલ પેન ઇઝ મસ્ટ પરીક્ષાના દિવસે યસ એન્ડ ધ ડે ઓફ એક્ઝામિનેશન હવે ઘણા બધાને તો એવું હશે ને કે એકદમ મસ્ત તૈયાર થઈને જઈશું આપણે પેપર આપવા માટે પેપર આપવા જવાનું છે તો ત્રણ કલાક તમારે પેપર લખવાનું છે સો એટ દેટ ટાઈમ તમારા ક્લોથ્સ તમારું જે આઉટફિટ છે તે એકદમ તમને કમ્ફર્ટેબલ હોવું જોઈએ અને તમને જો તે અનકમ્ફર્ટેબલ હશે તો તમે પેપર લખવામાં ધ્યાન નહીં આપી શકો તો તમને જે આઉટફિટ કમ્ફર્ટેબલ છે તે પહેરો ખાસ અને ઓલમોસ્ટ સમર્સ ચાલુ થઈ ગયા છે ઓલમોસ્ટ ઉનાળો બેસી ગયો છે કોટનના આઉટફિટ્સ છે કે એવા આઉટફિટ્સ કે જે ગરમી ના કરે એવા આઉટફિટ્સ છે તેને પહેરવાના રાખો જેનાથી તમે કમ્ફર્ટેબલી પેપર લખી શકશો પરીક્ષાના સમય કરતાં અડધો કલાક પહેલાં તમારા સેન્ટર પર પહોંચી જાઓ અને જો બહુ અજાણ્યું સેન્ટર હોય તો છે આપણી પાસે એક બે દિવસ તો આપણે શું કરીશું આપણે સેન્ટર જોઈ આવશું કે ક્યાં આપણું સેન્ટર આવ્યું છે તો અકોર્ડિંગલી તમે તમારું સેન્ટર જોઈ આવો જ્યાં તમારું સેન્ટર આવ્યું છે તે સ્કૂલની વિઝિટ એકવાર કરી લો એવું અજાણ્યું લાગતું હોય તો અધરવાઇઝ તમારા જ સિટીમાં સેન્ટર છે ને લગભગ તમે જોયેલું જ હશે તો દેટ ઇઝ નોટ અ બિગ ડીલ પણ યસ વહેલા પહોંચવાનું રાખો અડધી કલાક પહેલાં છે તે સેન્ટર પર પહોંચો તમારો જે એન્ટ્રીનો સમય છે તેની અડધી કલાક પહેલાં પહોંચી જાઓ અને જે પણ એન્ટ્રીનો ટાઈમ છે તેની અડધી એક કલાક પહેલાં અકોર્ડિંગ ટુ સેન્ટર તમારા ઘરથી જેટલું દૂર છે એ રીતે નીકળી જાઓ ટ્રાફિક કન્ડિશન્સ કે બીજું કંઈ પણ છે તે તમને નડે તો તમે પેપર માટે લેટ ના થવા જોઈએ પેપર ઇઝ પ્રાયોરિટી તો ખાસ અને આ છે ને આમ આવી નાની નાની વસ્તુઓની તૈયારી કરવાની મજા આવે કારણ કે એક્ઝામ બોર્ડ એક્ઝામ્સ ઇઝ અ ફેસ્ટિવલ આપણા માટે તહેવાર છે આપણી તૈયારી જે આપણે કરી છે તો એનો એક તહેવાર છે આપણે એને સેલિબ્રેટ કરવાનું છે તો આ બધી જેમ કેમ ઘરમાં લગ્ન હોય તો આપણે નાની નાની તૈયારીઓ કરીએ છીએ બસ એવી જ રીતે બધી ઝીણી ઝીણી વસ્તુની તૈયારીઓ કરો અને લાઈક એટ ધેટ ટાઈમ તમને છે ને કોઈ જ ફ્રસ્ટ્રેશન નહીં આવે કોઈ જ પ્રોબ્લેમ એવી આવશે ને તો તમારી પાસે બધું જ રેડી હશે કે નહીં ચલો યસ હવે આ પ્રોબ્લેમ આવી છે તો આપણી પાસે આ સોલ્યુશન છે દેટ્સ વાય તમને આવા નાના નાના હું અત્યારે સમજાવું છું પરીક્ષાના સ્થળે પુસ્તકો કે અન્ય વાંચન સામગ્રી ન લઈ જાઓ બને ત્યાં સુધી ન લઈ જાઓ પેપરના બે કલાક પહેલા વાંચવાનું છોડી દો બે નહીં ત્રણ કલાક પહેલા દસ વાગે પેપર છે સાત આઠ વાગે બુક્સ મુકાઈ જવી જોઈએ પછી ચોપડા ના ખુલવા જોઈએ પછી જે થયું તે આ લેઝ વેલ ખાસ બાઇક પર બેઠા બેઠા કાર પર બેઠા બેઠા કાર પર બેઠા બેઠા પાછળ જે વાંચવાની ટેવ હોય છે થોડી ઓછી કરો એટલો બી સ્ટ્રેસ લેવાની જરૂર નથી બોર્ડની એક્ઝામ છે લાઈફમાં બહુ બધી એક્ઝામ્સ આવશે ત્યારે બોર્ડની એક્ઝામ્સ બહુ ઇઝી લાગવાની છે સો ડોન્ટ ટેક દેટ મચ સ્ટ્રેસ પરીક્ષા સ્થળે કે અગાઉ કોઈપણ દ્વારા પેપર ફૂટી ગયું છે આ આઈએમપી છે આ તો આવશે જ એવી ખોટી અફવાઓમાં આવવાનું નથી ડોન્ટ 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 ડુ આવી કોઈ જ અફવા ઉપર ભરોસો ના કરશો તમે વાંચ્યું છે તમને આવડે છે અને તમને તમે જે વાંચ્યું છે એવું જ પેપરમાં પૂછાવાનું છે ને તમને સારામાં સારા માર્ક્સ આવવાના છે આ વસ્તુ છે તે મગજમાં રાખવાની છે જે પણ તમારું ટાઈમટેબલ છે તમારા વિષયોની પરીક્ષા ક્યારે છે તે જાણી લો વિષયનો કોડ કેટલા વાગે ઘણી બધી વાર અમુક પેપર સવારે હોય છે અમુક પેપર બપોરે હોય છે વિજ્ઞાન પ્રવાહમાં જો કે આવું નથી થતું સામાન્ય પ્રવાહમાં આવું થતું હોય છે કે પેપર્સ નો ટાઈમ અલગ અલગ હોય છે તો ખાસ એકવાર જોઈ લેજો કે બધા પેપર છે આ દિવસે આજ પેપર છે આટલા વાગે છે તો કીપ ધેટ થિંગ ઇન માઇન્ડ ખાસ સ્વસ્થ મન સાથે જાઓ મસ્ત રીતે અને પૂરા ઉત્સાહ સાથે જાઓ અને ખાસ દસ મિનિટ પહેલા તમારો જે પણ સમય છે અથવા તો જે દસ મિનિટ પહેલા જ તમે તમારા ક્લાસમાં પહોંચી જાઓ જે પણ તમારે જે ક્લાસ અલોટ થયો છે બીજું બોર્ડ એક્ઝામ્સ છે તેના માટે તમારી સ્કૂલ અલગ આવી હશે તો વેન તમે એક્ઝામ આપવા જાઓ છો યુ નો બેન્ચિસ કેવી હશે તમને ફાવશે કે નહીં ફાવે સેફ સાઇડ માટે ક્લિપબોર્ડ સાથે રાખો બને ત્યાં સુધી જે ટ્રાન્સપેરન્ટ ક્લિપબોર્ડ હોય છે ટ્રાન્સપરન્ટ પાર્ટીયું જેને આપણે કહીએ છીએ તેના સાથે લઈને જાઓ એટલે કે જો આપણને ન ફાવતી બેન્ચ આવી કે ક્યારેક બેન્ચ ઉપર નીચે આવી કે કંઈ બી એવું થયું તો ઇઝીલી તમે છે એ સિચ્યુએશનમાં પણ પેપર લખી શકશો જો તમારી પાસે ક્લિપબોર્ડ હશે તો સેકન્ડ થિંગ કે કે બોર્ડ એક્ઝામનું સિટિંગ અરેન્જમેન્ટ છે આપણી સ્કૂલ જેવું નથી હોતું અલગ હોય છે તમારી બાજુમાં તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ આવે ન પણ આવે તો કોઈ બીજું આવે છે તો ગભરાવાનું નથી તમારે તમારું પેપર લખવાનું છે એ ટાઈમે હાઈ હેલો ના કરશો પ્લીઝ ડોન્ટ ડુ દેટ તો ખાસ આ વસ્તુનું પણ ધ્યાન રાખજો કે સિટિંગ અરેન્જમેન્ટ થોડું અલગ હોય છે માટે દસ મિનિટ પહેલાં જ પહોંચી જવાનું છે પરીક્ષા દરમિયાન તમારો જે પણ સેન્ટર છે ત્યાં પહોંચીને પોતાના જ સીટ નંબર પર તમારે બેસવાનું છે ખાસ આ બે વાર ચેક કરજો કે તમારો સીટ નંબર છે જ તમે બેઠા બીજું તમારી પાસે જ્યારે આન્સર શીટ આવે છે ત્યારે તેના પર તમારો સીટ નંબર તમારે લખવાનો રહેશે ઇન વર્ડ્સ એટલે કે શબ્દમાં અને આંકડામાં તો એને પ્રોપરલી સાચું અને સુવાચ્ય વંચાય તેવો લખજો વંચાય તેવા અક્ષરે લખજો સીટ નંબર છે તે ખાસ પછી કેન્દ્ર નંબર નંબર સીટ આ બધી જ વિગતો પૂરી વ્યવસ્થિત રીતે ભરજો પ્રોપરલી કરજો આમાં ભૂલ ના કરશો આમાં ચૂક ના કરશો બને તો એકવાર રીચેક બી કરી લેજો કે ભાઈ જે મારો સીટ નંબર છે જે મેં અહીંયા લખ્યો છે જે મેં કોપી કર્યો છે તે એક્ઝેક્ટ કોપી થયો છે કે નથી થયો તો ખાસ આ જોઈ લેજો બીજું ખાસ તમારી જે પર્ટિક્યુલર મેઇન સપ્લિમેન્ટ્રી છે આન્સર શીટ છે તેમાં પણ કંઈક સૂચનાઓ આપેલી હોય છે ફર્સ્ટ સેકન્ડ પેજ ઉપર તો એને પણ એકવાર રિફર કરી લેજો બીજું તમારી પાસે જ્યારે ક્વેશ્ચન પેપર આવે છે ત્યારે ડરવાનું નથી બસ થોડુંક એક પોઝિટિવિટી સાથે કે જે તમે વાંચ્યું છે એ જ આવ્યું છે અથવા તો તમારા ફેવરમાં પેપર છે એવું જ એક નાનકડું એવું પોઝિટિવ થિંકિંગ રાખી અને તમારે પેપર છે તેને એકવાર રીડ કરી જવાનું છે પ્રોપરલી સુપરવાઇઝર છે એ તમારી પાસે આવશે હવે શું કરશે તો કે તમારી સીટ નંબર સામે તમારી મેઇન આન્સર શીટનો નંબર લખશે અને બીજું તમે કેટલી એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લીધી છે આ બધું જ સુપરવાઇઝરનું કામ છે બટ એટ ધેટ ટાઈમ એનું જે પત્રક છે તેમાં એ પ્રોપરલી લખેલું છે એની ખાતરી કરજો ને પછી જ સહી કરજો એમાં પણ તમારે એક સહી કરવાની આવશે એક પર્ટિક્યુલર પહેલાંમાં પત્રકમાં તો ખાસ તમારી આન્સર શીટનો નંબર છે ને ચેક ચેકેટ કે તમારી આન્સર શીટ પર જે નંબર લખ્યો છે તે જ નંબર સુપરવાઇઝરે પોતાના પત્રકમાં લખ્યો છે ને તેની સાઈડ તો આ એક જોઈ લેજો તમે જ્યારે પુરવણી લ્યો છો હવે એક મેઇન સપ્લિમેન્ટરી લીધી તમે એક મુખ્ય તમારી ઉત્તર વહી છે એના પછી તમે એક લીધી તો જ્યારે તમે એક પુરવણી લો છો કોઈ એક સપ્લિમેન્ટરી લો છો તો એના કોર્નર પર પેન્સિલથી વન લખી નાખો પછી જો બીજી લો છો તો યા ટુ લખી નાખો પેન્સિલથી લખજો અને પછી ખાસ આને ઇરેઝ કરી નાખજો નહીં તો શું થશે કે જ્યારે લાસ્ટ તમારે પહેલું કરવાનું હશે જોડવાનું હશે એ સામે અથવા તો એ ટાઈમે તમે જ ભૂલી જશો કઈ પહેલી કઈ બીજીને એ ગોઠવવામાં જ સમય જતો રહેશે પછી ભૂસી નાખજો મે રાઈટ દેટ થિંગ અને ભૂસવાનું પણ ના ભૂલજો ખાસ એ વસ્તુ છે ને યાદ રાખજો કે પુરવણી એક પુરવણી બે મુખ્ય ઉત્તર વહી મુખ્ય ઉત્તર વહી ઇઝ યોર મેઇન સપ્લિમેન્ટરી પુરવણી એક પુરવણી બે એ ખાસ જોઈ લેજો રસીદમાં હાજર રહ્યા અંગેના પુરાવા તરીકે ખંડ નિરીક્ષકની સહી અવશ્ય લેવી તમારી હોલ ટિકિટમાં તમે એક્ઝામ આપવા ગયા હતા એની સાબિતી શું એનું પ્રૂફ શું તમારા હોલ ટિકિટમાં તમારા સુપરવાઇઝરની ઈ દિવસની સાઈન તો ખાસ એ સાઇન છે તે લઈ લેજો બીજું હોલ ટિકિટને લેમિનેટ નો કરાવતા હોલ ટિકિટને લેમિનેશન નો કરાવતા એમાં સાઇન કરવાની હોય છે એમાં લખવાનું હોય છે તો એને ખાસ લેમિનેશન નો કરાવતા નહીં તો ખોલવું પડશે અને ફાટી જવાના ચાન્સીસ બી છે તો જો કરાવી લીધું હોય ભૂલમાં બી લેમિનેશન તો એક ઝેરોક્સ કોપી કરાય ને પછી તેને ખોલી નાખજો ક્લિયર લેમિનેટેડ હોલ ટિકિટ ક્યાંય અલાઉડ નથી તમે એમાં લખશો કેવી રીતે એમાં પ્રોપર બધું ભરશો કેવી રીતે વિગતો સો ડોન્ટ ડૂ ધીસ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવી નહીં ડોન્ટ ડૂ ધીસ કંઈ જ ના કરશો જો ભાઈ નાપાસ થશો ને તો એક વર્ષ બગડશે પણ જો તમે ચોરી કરો છો ને તો ત્રણ વર્ષ તમારા બગડી જશે તો ડોન્ટ મી ખાસ કહું મૂકી દેજો તેત્રીસે ભેગું ના થતું હોય ને તો રહેવા દેજો તો માંથી તેત્રીસે ભેગું ના થાય ઇટ પણ એવું થવાનું જ નથી એસ એટલું તો બધા કરી જ આવવાના છો બટ સ્ટીલ આ વસ્તુ ના કરશો ચોરી કરવી

જો કદાચ પેપર અઘરું નીકળે તો બધાને અઘરું લાગશે આ ખાસ યાદ રાખજો અઘરું છે તો બધા માટે અઘરું છે સહેલું છે તો બધા માટે સહેલું છે તો ભાઈ પેપર અઘરું નીકળવું અને હવે આપણને લાગી ગઈ બીક અને પછી જેટલું યાદ છે એટલું બી આપણે પ્રોપર ના લખીએ તો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ સો ડોન્ટ ડુ ઇટ બેટા પેપર અઘરું લાગશે તો બધાને લાગશે ફેર પડશે તો બધાના માર્ક્સમાં ફેર પડશે તો ખાસ આ વસ્તુનું પણ ધ્યાન રાખજો ને પેપર્સ મેજોરિટી એવરેજ હોય છે એટલા અઘરા પેપર નથી હોતા કે તમને પાસિંગ માર્ક્સ પણ ના આવે તમે આટલી બધી મહેનત કરી છે તો ડેફિનેટલી યુ વિલ સ્કોર ગુડ માર્ક્સ તો પ્લીઝ ટેક કેર ઓફ ધિસ થિંગ અને આત્મવિશ્વાસ સાથે પેપરને પૂરું કરજો ખાસ એકાદ બે ક્વેશ્ચન એવા અઘરા લાગે તો બાકીના પેપર ઉપર તેની અસર ના પડવા દેતા બીજા પેપર ઉપર તેની અસર ના પડવા દેતા આજે પેપર પૂરું થયું ચલો ડન તો પછી હવે આજે સાંજે મારે શેની તૈયારી કરવાની છે નેક્સ્ટ પેપરની તૈયારી કરવાની છે આજનું પેપર થોડું બી વીક ગયું તો એને લઈને મારા બીજા પેપર્સ નહીં બગડવા દઉં તો આ પણ એક વસ્તુ છે એક એટીટ્યૂડ છે કે એક પેપરની પાછળ બીજા પાંચ પેપર કે બાકીના જેટલા પેપર્સ છે તેને ના બગાડવા જોઈએ બીજું ગયું તે ગયું આવું યાદ રાખીને જવા દેજો પ્રશ્નનો ક્રમાંક હાસિયામાં જ્યાં તમને આપ્યું હશે કે અહીંયા તમારે પ્રશ્ન ક્રમાંક લખવાનો છે આવી રીતે તમારી ઉત્તર વહીમાં ત્યાં પણ લખો સેન્ટરમાં પણ લખો ઉપર કે તમે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે તેનો આન્સર લખો છો એક કેમ કે દિસ ઇઝ યોર સપ્લિમેન્ટરી અહીંયા તમારું ઓલરેડી એક માર્જિન છે અહીંયા તમને એક પ્રશ્ન ક્રમાંક લખવાનું કીધું હોય છે અગેન તમે અહીંયા જ્યાં તમને લાઇન્સ આપી છે ત્યાં પણ આવું લખી શકો છો કે વિભાગ સી શરૂ કર્યો તો જે તમારો ઉત્તર ક્રમાંક છે ઉત્તર ક્રમાંક વીસ અહીંયા પણ લખી શકો છો અને પછી તમારો જવાબ છે તે તમે લખવાનો શરૂ કરશો તો ખાસ આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ પેટા પ્રશ્ન સાથે પણ લખવાનું છે પ્રશ્ન નંબર પેટા પ્રશ્ન નંબર ના લખ ભૂલવાનું નથી આ લખવાનું જ છે ન ભૂલશો એવું કહેવા જતી હતી નવું સેક્શન નવા પેજ પર લખવાનું છે કોઈ પણ દાખલા માટે બે ટ્રાય કરો ત્રીજા ટ્રાય ના જશો સમય ના બગાડો બે ટ્રાયમાં દાખલો નથી થાતો તો મૂકી દો હવે શું કરવાનું છે નથી થાતો તો પછી જગ્યા રાખી દો ત્રીજી ટ્રાય કરશો તો પછી હજી નહીં થાય તો હજી ચોથી પાંચમી ટ્રાય કરતા જ રહેશો પાછળનું પેપર અધૂરું રહી જશે પર્ટિક્યુલર ટાઈમ લિમિટમાં પેપર પૂરું કરવાનું છે એકાદ દાખલો નથી આવડતો કીપટ છોડ દો ઠીક તો ખાસ આપણ ધ્યાન રાખવાનું છે કે ચલો ભાઈ એક દાખલો ગયો ઠીક છે સમય મળશે તો અમે એની તૈયારી એટલે ફરીથી એને ટ્રાય કરશું અને નથી મળતો તો ઠીક છે ક્લિયર બે ત્રણ માર્ક્સ જતાં કરવા પોસાશે પણ એની પાછળ કન્ટિન્યુઅસ ટ્રાય કરીને એટલો સમય ના વગાડશો તમારું એક આખું સેક્શન જ બાકી રહી છે કારણ કે પેપરના પાછલા સેક્શન છે તે લેન્ધી હોય છે યસ બીજું પેપરને આખો પ્રશ્ન આખો દાખલો જો તમને ખોટો લાગ્યો તો તમે એને આખો ના ચેકશો તમને ખોટો લાગે છે બની શકે કે અડધો સાચો હોય બની શકે કે ભાઈ લગ બાય ચાન્સ આખે આખો સાચો હોય પણ તમને ખોટો લાગે છે અને તમે ચેકી નાખ્યો તો પછી તમને એના માર્ક્સ નહીં મળે ડાઉટફુલ કેસ છે ઠીક છે રાખો ને પેપર ચેકર છે તે જોશે સાચું હશે તો માર્ક્સ આપશે નહીં હોય તો નહીં આપે ક્લિયર તો ખાસ આ વસ્તુનું પણ ધ્યાન રાખજો આવા કોઈ ચેકા છે તે માર્ક તમારા જતા રહેશે જો ચેકા માર્ક્સ તો આવું રીતે કેન્સલ વેન્સલ ના કરશો બાકી માર્ક્સ જ નહીં મળે બીજું અથવાવાળા વાળા વધારાના પ્રશ્નમાં જે પ્રશ્નમાં સૌથી વધારે માર્ક્સ હોય તેને જ ગણતરીમાં લેવાય છે ઘણા બધાને એવું હોય છે કે મેડમ અમે ઓપ્શન્સમાં લખ્યું છે ઓપ્શન્સ વાળા ક્વેશ્ચન પણ લખ્યા છે પણ હવે એક આખો આવડતો હતો ને એક અડધો આવડતો હતો તો બેટા જેમાં તમને વધારે માર્ક્સ હશે ને તે જ તમારી ગણતરીમાં આવશે ડોન્ટ વરી એટલે તમારો ટોટલ થશે ને ત્યારે એ જ પ્રશ્ન કાઉન્ટ થશે અથવા વાળામાં કે જેમાં તમને વધારે માર્ક્સ મળે સો ડોન્ટ વરી કદાચ લખી નાખ્યું ને તો જે અડધો છે ને ચેકો ના મારજો ડોન્ટ વેસ્ટ યુર ટાઈમ દેર વધારે પડતું છુટ્ટું લખવાથી સપલી વધારે લેવી દેવી પછી એની અંદર વિગતો પૂર્વી બારકોડ સ્ટીકર લગાડવું આ બધા એમાં સમય બગાડ થાય જરૂર હોય એટલી સપ્લિમેન્ટ્રી લીઓ એમ પણ નથી કહેતી કે ભાઈ કીડી મકોડાની જેમ આમ ભેગું ભેગું લખો જરૂર હોય એટલી સપલી લ્યો તમે એક્ઝેક્ટલી એક્ઝામિનેશન ફીસ ભરી છે સપલી લેવી તમારો અધિકાર છે પણ પછી એટલું બી છૂટું છૂટું આમ પહાડ જેવડા અક્ષર કરીને છૂટું છૂટું ના લખશો કે પછી આપણે સપલીઓ ગણવામાં જ રહી જાય ને પછી એની વિગતો ભરવી પડે છે જ્યારે તમે પહેલું પેપર આપશો એટલે યુ વિલ રિયલાઇઝ ઇટ કે એની વિગતો ભરવી પડે છે એમાં બારકોડ સ્ટીકર લગાડ નહીં પેલું ખાકી સ્ટીકર લગાડવું પડે છે તો આ બધી વસ્તુ આવે છે તો આ બધી લપ છે જેટલી સપ્લી વધારે એટલો તમારો સમય ખાઈ જશે તમારા પેપરના ટાઈમમાં બધો ટાઈમ ઇન્કલુડેડ છે તો વાઇસલી સપ્લિમેન્ટરી યુઝ કરો યુઝ કરો ઇટ ઇઝ યોર રાઇટ વાઇસલી યુઝ કરો ખોટલે ખોટી પેલી ના રાખો બહુ ભેગું ભેગું બી નથી લખવાનું બહુ છૂટું છૂટું બી નથી લખવાનું યુ નો કેવી રીતે લખવાનું છે હવે દાખલા ગણતી વખતે પેપર લખવાની ઝડપ થોડીક ઘટાડો સાદુ રૂપ આપવામાં ભૂલ ન કરો ખાસ 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 બાકી આખો દાખલો સાચો થોડી ગણતરીમાં ભૂલ અને માર્ક્સ જતા રહેશે અગત્યના સ્ટેપ અગત્યના પોઈન્ટ્સ પર્ટિક્યુલર સમીકરણનો નંબર ગણિતમાં અગત્યના વાક્યો છેલ્લો જવાબ નિયમો વ્યાખ્યા આવી બધી જ વસ્તુઓ બધા વિષયમાં હોય છે ક્યાંક વ્યાખ્યા જરૂરી હોય છે ક્યાંક સ્ટેપ જરૂરી હોય છે ક્યાંક કોઈક પોઈન્ટ જરૂરી હોય છે ક્યાંક કીવર્ડ હોય છે ક્યાંક સમીકરણ હોય છે કે ક્યાંક કોઈક નિયમ હોય છે વેર યુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એને અન્ડરલાઈન કરો ખાસ કહું છું પેન્સિલથી અન્ડરલાઈન કરો બેટા દસ મિનિટ છેલ્લે બચાવી રાખજો પાંચ મિનિટ બચાવી રાખજો તો ફટાફટથી આ વસ્તુને અંડરલાઇન કરજો તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ કરવાનું છે એનાથી શું થશે કે જે એક્ઝેક્ટ કી પોઈન્ટ છે ને તે ઉડીને આખે વળગશે તો જે પેપર ચેકરને જોઈએ છે ને એક્ઝામિનરને એને મળી જશે ક્લિયર તો આ ખાસ કરવાનું રાખો આના માટે થોડોક ટાઈમ બચાવજો તમારું પેપર તમારી આરસી છે તેના પરથી તમારું પ્રતિબિંબ પડવાનું છે યસ તમે કોણ છો એ કેવી રીતે ખબર પડશે બાયો પેપર બાયોર આન્સર્સ તો તમારી પેપર લખવાની સ્ટાઈલ તમારા અક્ષર તમે કેવી રીતે પ્રેઝેન્ટ કરો છો દેટ ઇઝ વોટ યુ આર પ્રેઝેન્ટિંગ યોર સેલ્ફ એક આખા વર્ષની મહેનતને તમે ત્રણ કલાકમાં પ્રેઝેન્ટ કરો છો તમારી આખી એક સબ્જેક્ટનું જે નોલેજ છે એને તમે ત્રણ કલાકમાં પ્રેઝન્ટ કરો છો તો પ્રેઝન્ટ ઇટ વાઇસલી બરાબર આટલા બધા ટાઈમથી મહેનત કરો છો આટલી પ્રિલિમ્સ પ્રેક્ટિસ એક્ઝામ્સ આપી છે લેક્ચર્સ જોયા છે યાદ રાખ્યું છે ભણ્યું છે

બેટા અનનોન તમે છો એક્ઝામિનર માટે તમારે અનનોન જ રહેવાનું છે તમારો સીટ નંબર ઇઝ એવરીથિંગ તો એના સિવાય કંઈ જ બીજી એવી વસ્તુ ના કરશો ખાસ જ્યારે તમે પત્રો લખો છો તે સમયે તમારે સરનામા લખવાના હોય છે તો આ સરનામા માટે શું કરી શકાય સરનામા માટે એક કોમન સરનામું યાદ રાખી લો બરાબર ખાસ પોતાનું નામ ના લખશો બને ત્યાં સુધી સ્કૂલ્સના નામ ઘણીવાર અહેવાલમાં લખવા પડતા હોય છે તો એક જ સ્કૂલ સરસ્વતી વિદ્યાલય વિવેકાનંદ વિદ્યાલય આવી કોમન કોમન સ્કૂલ્સ રોડ લખવો છે એમજી રોડ મહાત્મા ગાંધી રોડ ઇન્ડિયાના દરેક સિટીમાં છે એમજી રોડ ક્યાંય બી આવી જશે તો આવું કરો યસ પછી એવું ના વિચારતો કે હવે મારે કેવી રીતે એડ્રેસ બનાવવું પડશે હવે નવું એડ્રેસ કેમ બનશે હું તો અહીંયા રહું છું હાઉ વિલ આઈ મેક અ ન્યૂ એડ્રેસ તો એમજી રોડ આવી બધી બે ત્રણ સ્કૂલ્સના નામ ખાસ આવી વસ્તુ જોઈ લેજો ને ખાસ જે રેફરન્સ બુક તમે રીડ કરો છો ને તેમાં પણ આવા સેમ્પલ એડ્રેસ આપેલા હોય છે યુ કેન યુટિલાઇઝ ઇટ તો એનો ઉપયોગ કરો પ્લીઝ 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 પોતાની ઓળખ છે તે છતી ના કરશો એટ ઇઝ થિંગ તમે જે સપ્લિમેન્ટરી લો છો તેના ઉપર પ્રોપર નંબર તમારો સીટ નંબર જરૂરી વિગત લખો દસ મિનિટ છેલ્લી પૂરી થવાનો બેલ પડે સપ્લિમેન્ટરી ક્રમમાં ગોઠવો બાંધો કુલ સરવાળો ખાસ મુખ્ય ઉત્તર વહી પર લખવાનો હોય છે તો ખાસ ખાસ લખી નાખો વોર્નિંગ બેલ પછી મુખ્ય ઉત્તર વહી અને પુરવણી ઉપર તમારો જે સીટ નંબર ને વિગતો છે તેના ઉપર ખાખી સ્ટીકર લગાડવાનું આવશે એ ખાસ લગાડી લેજો એક પણ સપ્લિમેન્ટરીમાં ખાખી સ્ટીકર લગાડવાનું ભૂલતા નહીં ઇમ્પોર્ટન્ટ છે ખાખી સ્ટીકર કે જેનાથી તમારો સીટ નંબર હાઇડ થઈ જાય છે તો નિયત કરેલી જગ્યા ઉપર સીટ નંબર લગાડો જ્યાં જ્યાં બારકોડ સ્ટીકર લગાડવાનું છે તે લગાડી દો બારકોડ સ્ટીકર તો જો કે સુપરવાઇઝર લગાડી દેતા હોય છે પણ ખાખી સ્ટીકરમાં ધ્યાન રાખજો સપ્લિમેન્ટ્રીઝમાં ભૂલી ન જતા પેપર પૂરું થાય પછી મિત્રો સાથે વાતચીત નથી કરવાની પેપર સોલ્વ નથી કરવાનું ઘરે પહોંચો ફ્રેશ થાવ જમી લો આરામ કરો થોડોક અને બીજા પેપરની તૈયારીમાં લાગી જાઓ જ્યારે બધા જ પેપર પૂરા થઈ જાય ને પછી આરામથી સોલ્વ તો કરવાના છે ટાઈમ જ ટાઈમ છે પછી કરો ને સોલ્વ પણ અત્યારે થોડુંક આ બધા પોઈન્ટ્સનું તમારે ધ્યાન રાખવાનું છે બીજું આખા વર્ષની મહેનત છે ત્યાં કેવું હશે કે તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ તમારા વડીલોના આશીર્વાદ તમારા શિક્ષકોના આશીર્વાદ એ પણ તમને કામ લાગશે સો વોટ એલ્સ યુ હેવ ટુ ડૂ પેપરના દિવસે સવારે ભગવાનને પ્રણામ કરીને વડીલોના આશીર્વાદ લઈને માતા પિતાના આશીર્વાદ લઈને એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે પેપર આપવા જાઓ યુ વિલ રોક ઇન યોર એક્ઝામિનેશન્સ જેનો મને પૂરેપૂરો ભરોસો છે આ ક્વિક પોઈન્ટ હતા કે જે મને એવું લાગ્યું કે આઈ શુડ શેર વિથ યુ મારે તમારી સાથે શેર કરવા જોઈએ તો ખાસ આ પોઈન્ટ્સનું ધ્યાન રાખજો સ્ટીલ બેટા કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો કે મેમ આ કરી શકાય કે આ ન કરી શકાય બાકી મને જ્યાં સુધી ખબર હતી જ્યાં સુધી મને એવું લાગ્યું કે કન્ફ્યુઝન હોઈ શકે છે તે બધા જ પોઈન્ટ્સ મેં કવર કરી લીધા છે તો ફ્રોમ માય સાઈડ તમને બધાને બહુ જ બહુ બહુ જ મોટું વિજયભવ જે બી વાંચ્યું છે જે બી તમે ભણ્યા છો તે જ પેપરમાં હવે પેપર એકદમ સહેલા નીકળ્યા અને તમને બધાને મનગમતું પરિણામ મળે તેવી શુભેચ્છાઓ સાથે મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં ટિલ ધેન બ બાય કીપ લર્નિંગ કીપ રોકિંગ થેન્ક યુ સો મચ